ધાનેરા તાલુકાના સામરવાડા ગ્રામજનોના સેવાભાવી યુવાનો વડીલોએ લોકડાઉનના સમયનો સદુપયોગ કર્યો છે. ગત માર્ચ માસના અંતિમ દિવસોમાં લોકડાઉન અમલમાં આવ્યું હતું. બજારો, ગામ, રસ્તા તમામ બંધ થતાં લોકોને પોતાના ઘરમાં જ રહેવું પડ્યું હતું. કોરોના વાયરસને હરાવવા માટે સૌ એક થયા હતા ત્યારે આવા કપરા સમયનો પણ સામરવાડા ગામના યુવાનોએ યોગ્ય રીતે ઉપયોગ કરી ગામની નજીક આવેલી ઘોરાવાળી જમીન કે જ્યાં મોટાભાગે લોકો કચરો નાખવામાં આ જગ્યાનો ઉપયોગ કરતા હતા. સામરવાડા ગામના ઉત્સાહી યુવાનોએ આ જગ્યા પર ભવ્ય ગૌશાળા નિર્માણ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો અને છેલ્લા એક માસ દરમિયાન આ જગ્યાને વિકસિત કરવા ગામ એક થયું હતું. જો કે લોકડાઉન દરમિયાન બે માસમાં આ ગૌશાળા માટે ખૂબ જ ઉપયોગી નીવડ્યા હતા અને આજે એક અવાવારું જગ્યા સુંદર બની ગઈ છે અને સામરવાડા ગામમાં આમ તેમ ફરતા દરેક ગૌવંશને અહીં આશરો આપવામાં આવી રહ્યો છે. સામરવાડા ગામના યુવાનો વૃક્ષારોપણ બાબતે મોખરે છે. ચોમાસા ઋતુ દરમિયાન ગામની જાહેર જગ્યા પર છોડનો ઉછેર કરવામાં પણ આ ગામના યુવકો ઉત્સાહી જણાઈ રહ્યા છે. સામરવાડા ખાતે અહીંયા લગભગ 70 વીઘા જેવી જમીન ગૌચરની હિંમત પડી રહેલી હતી. ગામ લોકો અને અમે યુવાનો વિચાર્યું કે અહીંયા ગૌશાળા આપણે બનાવીએ. ગયા ઉત્તરાયણથી લઈને અમે અહીંયા ગૌશાળાનું કામ ચાલુ કરે અને સરસ લગભગ 150 થી 200 જેટલી ગાયો છે અમારી અને ગામ લોકોના સહયોગથી ગૌશાળા બહુ સરસ રીતે ચાલે છે. આ વર્ષે બનાસ ડેરીના સૂચનથી સામરવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સહયોગથી અને અમારા યશસ્વી મંત્રી ની ખાસ મહેનતના લીધે અને ગામના યુવાનો, વડીલો અને બધા બાળકો સાથે મળીને અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો છે. આજે અમે 600 વૃક્ષો વાવેલા છે અને અમારો 3500 થી 4000નો અમારો ગામમાં વૃક્ષો વાવવાનો ટાર્ગેટ છે અને અમે સંકલ્પ લીધો છે કે અમે તમામ વૃક્ષોને ઉછેરીશું. ગત વર્ષે અમે 500 વૃક્ષો વાવેલા, તેમાંથી મંદિરમાં આજે 300 વૃક્ષો ઉગેલા છે, 200 વૃક્ષો સ્કૂલની અંદર ઉછેરેલા છે. આ વર્ષે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પણ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણનું આયોજન કર્યું છે, જેની શરૂઆત થઈ ગઈ છે. આજે ધાનેરા તાલુકાના સામરવાડા ગામે પણ સ્થાનિક સામરવાડા દૂધ ઉત્પાદક મંડળીના સહયોગથી 4000 જેટલા બાળ તરુઓની રોપણી ગૌશાળા ખાતે કરવામાં આવી હતી. દૂધ મંડળીના ચેરમેન મંત્રી સહિત સભાસદોની હાજરીમાં માત્ર છોડની રોપણી નહીં પણ છોડનો ઉછેર થાય તે માટે આજે સમૂહમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વખતે બનાસ ડેરીએ જે બનાસકાંઠા જિલ્લામાં વધુ વૃક્ષો વાવવાનો જે નિર્ધાર નક્કી કર્યો છે એના ભાગરૂપે અમે અમારા ગામમાં સામરવાડામાં ઓછામાં ઓછા 3500 થી 4000 વૃક્ષો વાવવાનું નક્કી કરેલ છે, જેના ભાગરૂપે આજે અમારા ગામના યુવાનો મળી અને અમે આજે 1000 વૃક્ષોનું વાવેતર ગૌશાળામાં કરેલ છે અને આગામી દિવસોમાં અન્ય વૃક્ષોનું વાવેતર કરી અને ગામને અને બનાસકાંઠા જિલ્લાને હરિયાળું બનાવવા માટે અમે પ્રયત્નશીલ રહીશું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સૌથી વધારે લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે ફરી તાલુકાને હરિયાળો બનાવવા માટે બનાસ ડેરી આગળ આવી છે અને ધાનેરા નજીકમાં આવેલ સામરવાડા ગામ ખાતે પણ એક દિવસમાં 4000 જેટલા અલગ અલગ જાતિના છોડનું વાવેતર ગ્રામજનોએ કર્યું છે. હાલ તો આ ગૌશાળાનો શણગાર વૃક્ષ વગર અધૂરો મનાઈ રહ્યો છે, પણ આજે એક સાથે નિયમોને આધીન ખાતર પાણી સાથે છોડનું વાવેતર કરવામાં આવ્યું છે, જેનાથી આવતા વર્ષે આ ગૌશાળાનો નજારો કંઈક અલગ રહેશે. સામરવાડા ખાતે મહાદેવ ગૌશાળા ખાતે વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવેલું અને અંદાજિત 3500 થી 4000 જેટલા વૃક્ષો આવ્યું અને આ લોકડાઉનના સમયમાં સામરવાડા ગામની અંદર એક ગૌશાળા ઊભી કરવામાં આવેલી, એમાં ધાનેરા તાલુકાની સૌથી મોટી ગૌશાળા છે અને એક જ વર્ષની અંદર આખા ગામના યુવાનો અને સમસ્ત ગામજનો દ્વારા એક અદ્યતન ગૌશાળા ઊભી કરી અને એને બહુ મોટી જગ્યાની અંદર વૃક્ષો વાવી અને આખા તાલુકાની અંદર જે વૃક્ષોનું નિકંદન થયેલું છે એ ન થાય એના માટે એક જાગૃતિ અને પ્રેરણા મળે તેવા કારણોસર આજે વૃક્ષો વાવવાનો કાર્યક્રમ રાખ્યો છે એટલે બધા ગામવાળા મળી અને વૃક્ષોનું વાવેતર કરેલ છે.